નમસ્કાર અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું સિદ્ધાર્થ બહેરાપણું કે બહેરાશ એક એવી સમસ્યા જેથી હજારો લાખોની કરોડો લોકો દુનિયાભરમાં પીડાઈ રહ્યા છે સમસ્યા તો આમ સાંભળવામાં ખૂબ જ નાની લાગે છે પણ આ સમસ્યાના પડઘા એ માણસ કે વ્યક્તિના જીવન પર ખૂબ જ ઘેરા પડતા હોય છે એવી જ સમસ્યાના નિરાકરણ માટે અને સાંભળવાની ક્ષમતા વધારવા માટે અમારા સાથે આજે એક ખૂબ જ ખાસ મહેમાન સ્ટુડિયોમાં હાજર છે

દરેક સંસ્થાઓ ક્લેમ કરતી હોય છે અને ક્યાંક ને ક્યાંક જે આપ પણ ક્લેમ કરો છો આપે પણ જે વાત કહી કે આનું નિવારણ છે જો આ મટી ગઈ છે બધું થઈ ગયું છે અને આપના સાઈટ ઉપર પણ લોકો પોસ્ટ કરતા હોય છે કેમ આને એક્સેપ્ટન્સ એ રીતની નથી મળી રહી પ્રણામ સર મુજે બહુ ખુશી હો રહી ઇન્ડિયા ન્યૂઝ કે સામને એ મેરા ચોથા પાંચવા ઇન્ટરવ્યુ હૈ આખા સંસારની નજરો આપણા ઉપર ટકી રહેલી છે આખું વિશ્વ આપણને જોઈ રહ્યું છે કારણ કે બહેરાશની સમસ્યા એવી છે ત્યાં જ્યાં મેડિકલ લાઈનમાં એનું ટેકનિકલ કે ગેરટેકનિકલ કોઈ ઇલાજ નથી અને એના માટે ખાલી ટેસ્ટિંગ અને મશીનો વેચવાના ધંધા ચાલે છે ઓડિયોમેટ્રિકમાં ટેસ્ટિંગ કરીને એવું બતાવવામાં આવે છે એટલા ટકા બહેરાશ છે અને આ મશીન લઈ લે અથવા ઓપરેશન કરાવી લે એના સિવાય કોઈ રસ્તો નથી તારો ડાબો કાન બંધ થઈ ગયો તો આ જન્મમાં નહીં ખુલે જમણો કાન બંધ થઈ ગયો તો નહીં ખુલે તમારો જન્મનો બેરો બાળક હોય તો બી આ નહીં સાંભળી શકે યુ હવ ટુ બેયર વિથ ધ મેટર તો એનાથી લોકો બહુ જ દુઃખી છે જ્યારે આપણે શું કર્યું છે આપણે એક સેમી સંસ્થા જેવી ઊભી કરી દીધી છે જેનું કામ છે પ્રતિ દિવસ રૂબરૂમાં પેશન્ટોને બોલાવવા કાનમાં નાખવાની દવા અને ખવડાવવાની દવાથી એક કલાકમાં એક કાન ખોલવું બીજા કલાકમાં બીજો કાન રેડી પછી ટેસ્ટિંગ કરવું પછી સાંભળતા કરવું સાંભળીને એને બોલતા કરવાના પ્રયત્નો પણ કરી આપવાના સાહેબ સાંભળવું અગત્યની વાત છે મ્યુઝિક સાંભળાય છે પણ પાછળથી શબ્દો ઓળખીને જવાબ આપવો એ બહુ અગત્યની વાત છે એનું કારણ શું છે કે સાંભળેલી વસ્તુની સાંભળીને જવાબ આપી એનું મતલબ સાંભળવાનું થાય છે તો જ્યારે કાન બંધ હોય તો સાંભળેલી ક્યાંથી હોય તમે જર્મની રહેતા હોય તો જર્મન શીખો હિન્દુસ્તાન રહેતા હોય તો હિન્દુસ્તાની શીખો મતલબ એ કે તમારા શબ્દકાંડમાં પહેલાથી શબ્દો ગયા હોય તો જવાબ આપી શકો છો આ બધું એક ટેકનિકલ પ્રશ્ન બી છે અને સામાન્ય પ્રશ્ન બી છે સાહેબ મને ખબર નથી હું નાનો હતો ત્યારથી પચાસ વર્ષ પહેલાથી હું આ ટ્રીટમેન્ટ કરું છું હજારો હજારો લોકો મારા હાથથી નીકળ્યા છે સાંભળતા થયા છે એના વિડીયો સોશિયલ મીડિયા પર જ્યારે અવારનવાર હવે નાખતો રહ્યો છું અને ખૂબ આશીર્વાદ લીધા છે એટલે પ્રશ્ન એ નથી કે સંભળાય છે કે નથી સંભળાતું પ્રશ્ન શું છે કે આખા સંસારની અંદર કોઈને ખબર નથી કે બેરાશ મટે છે અથવા સાંભળી શકાય છે અથવા બહેરાશની વાત નથી સાંભળવાની ક્ષમતા વધારી શકે છે અથવા એમ કહો કે ઘરડો માણસ સાંભળી શકે છે લોકોના આશ્ચર્ય થાય છે નાનો બાળક એक्सीडेंट થી બગડે કાન સુધરી શકે છે બી કલાકોમાં જી ઓપરેશન થી બગડેલા કાન સુધરી શકે છે કાનમાં પાણી ભરી ગયો ચક્કર આવતો હોય તો બી કલાકોમાં મટી શકે છે તો મને લોકો કહે છે પ્રણવ ભાઈ એવો તો શું જાદુ કરો છો મેં કીધું ભાઈ આ જાદુ નથી મેજિક જે રેમેડી હતી આ હોમિયોપેથી સપોર્ટ મેડિસિન દ્વારા મૂળ રિસર્ચ મેડિસિનનો ઉપયોગ કરી અને સાંભળવાની ક્ષમતા વધારવાની એક પૂરીની પૂરી વ્યવસ્થિત ટ્રીટમેન્ટ છે આ ટેકનોલોજી ટેકનિકલ છે એના માટે બ ત્રણ ત્રણ ડૉક્ટરો બેસાડવામાં આવે છે નિષ્ણાંત ડૉક્ટરોની સારવાર હેઠળ જ આ ટ્રીટમેન્ટ થાય હું કરું છું હું કરું છું વાત પતી ગઈ મારું કામ હતું રિસર્ચ કરીને આપી દેવાનું આ દવા છે આ ટ્રીટમેન્ટ છે આ ટેકનોલોજીનો ઉપયોગ કરો હવે તમે કામ કરો હવે વાત એવી છે કે

સંસારની અંદર શું થઈ રહ્યું છે કે બહુ ડિસ્પેરિટી જબરદસ્ત છે બાકીના અબજો લોકો અબજો અબજો લોકો એલોપેથી માની રહ્યા છે કારણ કે એમનો પ્રચાર જબરદસ્ત થયો છે એ પ્રોફેશનલ છે પ્રોફેશનલિઝમમાં પ્રોફેશનલ જ લોકોનું કામ છે અમારા નોન મેડિકલ વાળાનું કામ બહુ ઓછું થઈ જાય અમે અમે લોકો વાત કરીએ હિંમત કરીએ બતાઈએ આ સરકાર અમને બહુ મદદ કરી

નોટ નોટ ડેફનેસ મારે ફાળે તો કામ ક્યોર થઈ થઈ એ વસ્તુ જુદી છે આ ક્લેમ અને તમે એને બચારને સપોર્ટ કર્યો સાંભળવાની ક્ષમતા વધે એના કાનમાં શબ્દો ગયા એ જુદી વસ્તુ થઈ ગઈ કારણ કે કાનૂનનો સામનો કરવો યોગ્ય નથી કાનૂન સાચા માટે બનેલું છે હું છું જાદુ કરું એ બધું બહુ ખોટું છે ખરેખર આવું ના થવું જોઈએ એટલા માટે મેં એને બિલકુલ ટેકનિકલ સાયન્ટિફિક વેમાં હોમિયોપેથી નેચરોપેથી આયુર્વેદ જોડે એલોપેથી જોડે જોડીને દવાઓ ટ્રીટમેન્ટ તૈયાર કરી છે ઓકે જેનાથી કોઈ બી વ્યક્તિ આમ ના કરે કે પ્રવીણ ભાઈ એક જાદુઈ રેમેડી ચલાવે છે ઓકે આ સમય પ્રવીણ ભાઈ જે દર્શકો આપને પ્રેક્ષકો આપને સાંભળી રહ્યા છે એમને જો આ જાણવું હોય કે આપના કેન્દ્ર સુધી પહોંચવાની નો રસ્તો કઈ રીતે છે કઈ રીતે તે એપ્લાય કરી શકે છે કઈ લેકે આવી શકે છે સાચી વાત એવી છે કે અહમદાબાદ બહુ સુરમ્ય વિસ્તાર આંબાવાડીની અંદર પાંજરા પોલ સર્કલ અંદર ચારુલ ફેટ અમારું આ ઘર દવાખાનું સાથે વર્ષોથી 50 વર્ષથી છે એમાં નિષ્ણાત ડોક્ટર આવે છે એક્સપર્ટ ટીમ આવે છે જે ટ્રેનર હોય છે બેરાશ મજા પછી એને સાંભળતા કરવાની ટ્રેનિંગ આપે છે અરે પણ ભાઈ આ શું છે એ કેવું કેવું હોય બેરાશ મજા પછી એટલે પેલો સાંભળતો થાય ત્યારે એને કોમન વર્ડ કામમાં રીડિંગ થેરાપી કરાવવામાં આવી તો જ્યારેથી કોમન શબ્દો કાનમાં જાય અને એ બધાના વિડીયો ઓન સ્પોટ લેવામાં આવે છે લાઈવ જેવું લાઈવ જેવું લીડું અને યુટ્યુબ પર નાખી દીધા ગુગલ પર નાખી દીધા સોશિયલ મીડિયા પર નાખી દીધા જેનાથી કોઈ બી વ્યક્તિ આગો પાછો ના થાય આ વસ્તુ મેં એટલા માટે કહું છું કે સાહેબ હવે સાયન્સ અને ટેકનોલોજી બદલાઈ ગઈ છે જો કે મેં તો અત્યારે કર્યું છે મેં તો પચાસ વર્ષથી કર્યું છું પણ હવે તો લોકો માની માણસ ચાંદ સિતારો પર જવાની વાતો કરે છે એક પ્લેનેટ થી બીજા પ્લેનેટ પર ઝંડો કાઢે છે હું મંગળ ઉપર જઈશ હું આમ કરીશ તેમ કરીશ પણ પૃથ્વી લોક પર આવે ત્યારે કે કાન માટે તો અમારી પાસે કોઈ ઈલાજ નથી અને પાછું એક કાનૂન બી બનાવવાનું છે મેજિક રેમેડી એક્ટ કે તમે કાનનો ઈલાજ ના આ કાનની દવાઓ નહીં બનાવી શકો ક્લેમ ના કરી શકો બેરાશ મટાડી ના શકો અને કેટલું બધું કોન્ટ્રોવર્સી છે જેની જરૂર છે એના માટે કાનૂનને જુદી રીતે ઇન્ટરપ્રિટેટ કરે છે ઓકે પણ એવો કાનૂન નથી કાનૂન શું છે જાદુઈ દવાઓ વેચીને લોકોને ઠગવું એ કાનૂન છે ભ્રમિત ના કરવું હા ગેરમાર્ગે ના દોરવું પછી અમે એક બીજો કાનૂનમાં સંશોધન કરવામાં આવ્યું છે આમાં આયુર્વેદિક નેચરોપેથી હોમિયોપેથ નિષ્ણાત ડોક્ટર હોય અથવા એ વિષયનો જાણકાર હોય પોતે ઓથેન્ટિસિટી બતાવતો હોય તો એ સરકારની દેખરેખમાં કે વગર સરકારની દેખરેખમાં કે ગમે તે રીતે એનો પ્રયત્ન કરી શકે છે પણ એને ઓથેન્ટિસિટી જાહેર કરવી પડે ઓકે આપે દવાની જે વાત કહી જે આપ ત્યારે આપ ઉલ્લેખ કરી રહ્યા હતા એ દવા વિશે આપ દર્શકોને જણાવશો કે દવા શું છે કઈ રીતે કામ કરે છે કઈ રીતે બહેરાશને દૂર કરવામાં અને સાંભળવાની શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે સાહેબ વાત એવી છે એનું મેં પેટન્ટ લીધું છે જી ટ્રેડમાર્ક લીધું છે એના માટે કે જે કાનમાં દવા દવા તો બહુ સિમ્પલ છે વોટર બેઝ કમ્પાઉન્ડ છે પણ હોમિયોપેથી દવાઓના મિક્સરને લીધે એની અંદર લોકો ચેડા કરીને બીજાનું કાન ના બગાડે ગમે તે માણસ કીધું હું બેરોસ વટાડું છું અને વટાડી ના શકતો લોકોને વિશ્વાસ થઈ જાય એટલા માટે પેટન્ટ કર્યું છે પણ એ દવાનું કામ કેવું છે એ દવા એક કલાકની અંદર એક કાનમાં બહુ જ સારું કામ કરી આપે છે બીજા કલાકમાં બીજું કરી પછી તમે આમ એક વાત બહુ જ કોન્ટ્રાવર્શિયલ પાછી આવે છે કે પ્રવીણભાઈ તમે એક કલાકમાં જ્યારે સાંભળતો કરો છો તો ત્રણ મહિનાની છે દવા આપો છો આ શું છે બધું અને પછી બી એને લાઈફ ટાઈમ ફ્રેન્ડ બનાવો છો પછી કહું છું ત્રણ મહિના પછી બી તને જરૂર તો મારી પાસે આવશે વાત એવી છે સાહેબ કે જેમ કોઈ છોકરાનું જલમ થયું હોય એ વખતે દાદા કાકા કરીને સમજાવવામાં આવે એવી રીતે બહેરા મૂંગાને બી સાંભળીને શબ્દો શીખવાડવાનો પ્રયત્ન કરવામાં આવે નંબર એક બીજી વસ્તુ સાહેબ કાનની અંદર કોઈને મેલ છે કોઈને પરો છે કોઈનો સડો છે કોઈનું હાડકો ચોટી ગયું છે કોઈનો છે કાન છે છે કોઈને કોઈને પડી ગઈ શરદી લાગી છે આ બધાનો ઇલાજ કોણ કરશે તો મેં જવાબ આપી હું શું કહું છું મારી જવાબદારીમાં તમે મને કાન આપો હું તમને નવું જીવન આપીશ કારણ કે હોમિયોપેથ થવાથી અમને લક્ષણાધીન દવાઓ મળી છે સિસ્ટમેટિક ઓર સાયન્ટિફિક ઓ રિઝલ્ટ બહુ જ સારા હોય છે બહુ એટલે બહુ જ સારા હોય છે કારે કર જો કોઈ દિલથી ડેડિકેટેડ હોમિયોપેથ હોય તો દવા પીને તુરત જ પરિણામ ભી લઈ શકે છે લોંગ ટર્મ મેડિસિન ભી છે હોમિયોપેથી ઉપર એટલી ભાર મૂકું છું કે અખસ સર્મ એક પ્રશ્નો ઉભો કરી દીધું છે મેજિક રેમેડી મેજિક રેમેડી મેજિક રેમેડી હોમિયોપેથી આવે તો મેજિક રેમેડી પતી જાય આકલ લંડન ની અંદર હોમિયોપેથીને બદનામ કરવામાં આવે છે દર વખતે લેખ લખે છે ધીસ આર નોટ ધ રેમેડીઝ ધીસ આર નો ડોક્ટર્સ ધી આર ધ મેજિશિયન ધ લોકો ક્લેમ ધેアー ક્લેમ નથિંગ પણ ખોટી વાત છે આજે જ હું અમુક દવાઓ માટે વાંચતો હતો રિવ્યુ જોતો હતો ભાવધારા ઉપર હોમિયોપેથીની દવાઓ ગજબ છે ગજબ એટલે બહુ જ ગજબ છે અમે લોકો શું કહીએ છીએ કે જે પેશન્ટ આવ્યો છે એનું તમને એનું ચરિત્ર ખબર પડી જાય દવાઓ આપી હોય તો તરત જ સારું થાય ઓકે પ્રશ્ન બીજો એક જોરદાર પ્રશ્ન છે સાહેબ ટીનીટસ તમરા તમે કહો પ્રણવભાઈ તમરા તો મળતા જ નથી સંસારમાં તમને એટલે જાત જાતની અવાજે ચીક 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 બોલે શું બોલે ઊંઘમાંથી ઉઠાડજે માણસ માથો પટકે સુસાઈડ કરવાની ટેન્ડન્સી થઈ જાય કારણ કે ઊંઘી જ ના શકે ને સાહેબ ઇન્જિન બોલતો ચીક 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 કેવું લાગતું હોય સામે અને આના પાછા એલોપેથી મેં નોન કરેબલ બનાવી દીધું ક્યારેબલ નથી એટલે કોઈ ઇલાજ જ ના કરે અને કરતા બી નથી આવડતું અને કરી બી નથી શકતા અને જાણતા બી નથી તો જ મારે ફાળે આવે છે ને રોજના લોકો સાચી વાત પણ મારી કેપેસિટી પ્રમાણે મારી જાણકારી પ્રમાણે જેટલા લોકો પ્રતિ દિવસ આવે છે હું કરું છું અને જગ્યા જગ્યા ઉપર કેમ્પો લગાવીએ છીએ અમે લોકો જઈને ડેફન્ડમ સ્કૂલોમાં ગયા બેરામુવાની શાળાઓમાં ગયા સોસાયટીઓમાં ગયા આજે અમે લોકો કાલે વડોદરાથી આવ્યા વડોદરામાં કેમ્પ લગાવીને આવ્યા બધા ત્રેવીસે ત્રેવીસ પેશન્ટોનો વિડીયો તૈયાર છે સાંભળ્યું કેવું લાગે છે સારું લાગે છે થેન્ક યુ વેરી મચ બહુ ટાઈમ નહોતો તો બી શોર્ટ વિડીયો હતા સુરત ગયા સુરતના વિડીયો હતા બોમ્બે આપણે કલકત્તા ગયા કલકત્તાના હતા ઓકે પણ પ્રણભાઈ જે આપણે વાત કહી કે નાનપણમાં જે જન્મેલું બાળક તાજેતર જન્મેલું બાળક હોય તેને ન સંભળાય તેનું તો ક્યોર છે પણ જે લાંબા સમય ગાળેથી જે વીસ પચીસ ત્રીસ વર્ષથી જે આ સમસ્યા અનુભવી રહ્યો છે શું તેનું પણ નિવારણ બંનેનું છે સાહેબ એક અત્યારે સમસ્યા દુનિયા પાસે એ નથી દુનિયા પાસે શું સમસ્યા છે ડૉક્ટરો પાસે કે જન્મની બેરાજ નથી મળતી અને એટલે લોકો ચંચુપાત શું કરે છે એનું ટેસ્ટિંગ કરે એના વાળ જોઈએ કાનના એના મડ્યુલા જોઈ એનું પછી પેલું જોઈએ શું કહીએ દે કાનના મશીન નાખવાથી બે નુકસાન થાય છે એનું મગજ બિચારાનું ઓર વધારે ડિસ્ટર્બ થઈ જાય કારણ કે પેલો મશીન એટલા સારા તો હોતા નથી બહુ અવાજ કરતો હોય છે પેલો છોકરો પહેરે જ નહીં ના જ પાડે કે સાહેબ મશીન ફેંકી દે છે હું શું કહું છું કે કાન હોય તો મશીન ચાલે આ કોઈ તો ચશ્મા આવે બાબલા એનો કાન તો ખોલ કાન તો ચાલુ કર સાંભળતો તો કર સાંભળતો થયા પછી કે હા સાહેબ હવે મજા આવી ગઈ મને મશીનની જરૂર નથી અથવા મને જરૂર છે મશીનનો પ્રશ્ન કેવો છે સાહેબ કે જ્યારે સાંભળ્યા પછી ફ્રિકવેન્સી આવે કોઈને બહુ દૂર સુધી સંભળાય જી કોઈને આટલું સંભળાય કોઈને ચશ્મા નંબરની માફક છે મને દૂરના નંબર છે કોઈના નજીકના નંબર છે કાનમાં બી એવું જ છે તો અમે એને કહીએ ભાઈ હવે તું એની સ્પીચ થેરાપી વર્ડ થેરાપી કર હા સ્પીચ થેરાપી બહેરામ નહીં થાય વર્ડ થેરાપી સાંભળતા નહીં થાય અમે સ્પીચ થેરાપી નથી કરાવતા અમે વર્ડ થેરાપી કરાવીએ પણ બહેરામ ઊંઘા હોય એમને મિક્સ થેરાપી કરાવી કે ભાઈ થોડું સ્પીચ થોડી વર્ડ થેરાપી કરાવો મા બાપને બહુ આશ્ચર્ય પણ ત્રણ ચાર કલાક અમારી જોડે રહેવાથી પેલો પાકો થઈ જાય અને સાંભળવા માટે છોકરો તો શું કરે પછી સંભળાય છે હવે અગત્યની વાત પછી એક બીજું શું આવે છે મા બાપ ઘરે ગયા પછી પ્રયત્નો ઢીલા કરી દે છે જે લોકો મા બાપ ખાઈ પછી પડી જાય છે એમના છોકરાઓ ભાષણ કરતા થઈ ગયા છે યુટ્યુબમાં એવા ઘણા વિડીયો છે છોકરાઓના જે મારા માટે ઇન્ટરવ્યુ કરાવે છે અરે મેં કહ્યું શું કરે છે તું લોકો પૂછે પણ ભાઈ આ કોણ છે છોકરો તમારા માટે બોલી રહ્યો છે કંઈ પૈસા પૈસા આપે છે અરે ભાઈ પૈસા નથી આ છોકરો જન્મનો ભેરો મૂકવો અત્યારે મોટો થઈ ગયો છે તે સાંભળે છે ભાષણ કરે છે લોકોને સમજાવે છે કે બેરાશ માટેના ડરો નહીં એમાં સાંભળવાની ક્ષમતા વધી શકે છે ઓકે સમાજમાં ગેરમાર્ગે દોરનારા લોકો પણ બહુ છે પ્રવીણભાઈ ચિકિત્સાના નામે હોય કે કોઈ પદ્ધતિના નામે આપને પચાસ વર્ષ આપની સંસ્થાને અનુભવ રહ્યો છે આવા લોકોથી બચવા માટે જે જે આ રીતની જાહેર રીતની અરજીઓને જાહેરાતો કરતા હોય છે છાપાઓમાં એનાથી બચવા માટે સામાન્ય માનવી એ શું કરી શકે છે સાહેબ સાચું કહું હા મને તો ચિંતા એમની નથી એ લોકો ક્લેમ નથી કરતા એમને કંઈ કર્યું છે થોડું ઘણું તો કર્યું જ હશે આવા કોઈ મેજિક મેડિસિન કરતા નથી કોઈ પણ કરતા હોય તો એ ભોગવી પણ તકલીફ શું છે જે લોકો ભણેલા ગણેલા છે તે કાનૂનનો ઉપયોગ કરીને એમને દામે છે એમને કામ કરવા જ નથી દેતા સમજો કે મારો વારો આવ્યો મારો વારો આવ્યો તો મને કહું કે ભાઈ પ્રવીણભાઈ આપની લીખા હે कि बैरापन मिटाइए और शून्य की क्षमता बढ़ाइए तो बैरापन तो मिटता नहीं है कानून में लिखा हुआ है मैंने कहा सर जो मिट गए क्या करूँ शून्य बोले कि नहीं कानून का आदर करो आप मिट गए शब्द मत लिखो शून्य की क्षमता बढ़ाइए मैंने कहा ठीक है सर दुनिया बताएगी कि डेफिनेस इज अ क्योरेबल डिजीज पर हम नहीं कहेंगे कि अरे पर हम कहेंगे भाई इंप्रूव तो करो हियरिंग लॉस आपके कान में बिल्कुल शब्द नहीं जा रहे हैं अब आने लगे तो क्योंर कहना है कि नहीं कहना आप सोचिए मुझे क्या करना है क्योंर का अच्छा और प्रेम में બીજી વસ્તુ એ પણ છે કે કેટલાય ચિકિત્સકોને બહેરાશના નામે હવે એવું કહે છે કે બહુ ટ્રીટમેન્ટ મોંગું છે જે કરવા જાય છે તો તેમાં મુશ્કેલી થાય છે આપના ત્યાં કેન્દ્રમાં આપ કઈ રીતે આની ડીલ કરો છો બહુત બઢિયા વાત હે સર મોતીયા કા ઓપરેશન કરને વાલા એક ચીડા લગાતા હે ઓર 2 લાખ રૂપિયા લે લેતા હે उसका अधिकार है या नहीं है मेडिकल लाइन में बरसों से इंग्लिश परंपरा में जो भी थे उन्होंने उनका मूल्यांकन अपने आप करने को लिए कहा है वो मोतिया का ऑपरेशन दे लाख दो लाख पचास हजार लेके करता है जी वैसे ही दूसरी इलाज भी ऐसे ही हैं हार्ट वाला करता है पांच लाख चार लाख तीन लाख की तोड़ होती है नई रचना हाँ अभी एक और नई बात बताता हूं कान के अंदर ट्रीटमेंट के नाम के ऊपर सरकार भी कंफ्यूज हो गई एक कोकोलियर इंप्लांटेशन जैसा एक विज्ञान डेवलप हुआ उसके अंदर कान की नसें काट करके मैग्नेट बिठाया जाता है और मैग्नेट मस्तिष्क में लगाया जाता है और मैग्नेट और रिदम मैग्नेट में क्या है जब वो आवाज़ें जाती है तो कान में टिक टिक करता है और एक तरह का वादन जैसा बचता है उसी का आधार लेके बच्चा मस्तिष्क के साथ में संबंध होने से सुनने का प्रयत्न करता नहीं है परंतु शब्दों को ભાષા મેં કન્વર્ટ કરતા હે સમજી કે મારો જેમ કાનમાં બધી બધા છે નવ નો ખર્ચો છે હવે મેડિકલ લાઈનમાં પાંત્રીસ નું મેગ્નેટ છે આખું પણ નવ લાખ રૂપિયા સરકાર બી આપી રહી છે કે ડોક્ટરો છે એને આપણો મોલ રાખ્યું છે અમે લોકો અત્યારે શું કરી રહ્યા છે આખા પ્રોજેક્ટને ટ્રીટમેન્ટ કરવી ત્રણ કલાક ટ્રીટમેન્ટ કરવી દાખલ કરવા એસી રૂમ આપવું ટ્રીટમેન્ટ કર્યા પછી સાંભળતો કરવું પછી એની ટેસ્ટિંગ કરવી પછી ટ્રેનિંગ કરવી ટ્રેનર લગાવવા ટ્રેનર પાસેથી કામ કરાવવું પછી ત્રણ મહિને દવા આપવી કેમ ત્રણ મહિને કેમ દવા આપો છો અરે ભાઈ એનું હિયરિંગ ઇમ્પ્રુવમેન્ટ કોણ કરી આપશે જ કરવાના એને કાનના બીજા બધા રોગો હોય હોમિયોપેથીનો ઉપયોગ કરવાથી એટલો ફાયદો થાય છે એનો સ્વભાવ બી પરિવર્તન થાય એની પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય શક્કી હોય તો મટી જાય વેમ હોય તો મટી જાય બીજી એક ખાસ વાત કહું છું સાંભળેલી વસ્તુની સાંભળીને જવાબ આપવાનું મતલબ સાંભળવાનું થાય છે વ્યક્તિ શું કરે છે કે એક જ વસ્તુ સાંભળે છે મને સંભળાતું નથી તો મગજમાં એનું બી નિકાલ કરીએ છીએ તો ત્રણ મહિનાની વાત નથી ત્રણ મહિના પછી બી એને ગેરંટી વોરંટી ઊભી રાખીએ છીએ ભાઈ તને જબરદસ્તી અમે ગેરંટી આપી છે ખિસ્સામાં રાખ કે સાહેબ એ શું છે એનો મતલબ શું થયું કે ભાઈ ત્રણ મહિના પછી બી જયારે તું આવે ગભરા જ થઈ તને કાનમાં પરવું આવ્યો સડો થઈ ગયો અમારી પાસે આવો ને અમે કાઢી આપીશું જે માણસ ત્રણ કલાકમાં તને સાજો કરતો હોય તો ત્રણ મહિના પછી બી પ્રોબ્લેમ સાહેબ એવું છે કે જનરલી આ લોંગ ટર્મ મેડિસિન છે ટ્રીટમેન્ટ છે એક વાર સાજો થયા પછી વારે ઘડી બેરાશ આવતી નથી પણ અમુક લોકોની અમુક ડિઝીઝને લાગે પ્રોબ્લેમ આવે તો નિકાલ કરી આપવાનું હોય છે ઓકે દર્શકોને શું કહેશો દર્શકો માટે આપનો સંદેશ શું છે સાહેબ સાંભળો આખા વિશ્વમાં બે વાત છે ક્યોરેબલ એક ક્યોર એક થેરાપી છે એ ગાર્ડ થેરાપી છે ગાર્ડ થેરાપીની અંદર શું છે જેમ બ્લડ પ્રેશર તો જીસોની તો મરી જશો ચોરથેરીપીનું શું છે શરદીની દવા કરી આયુર્વેદમાં નેચરોપેથી મટી ગઈ બ્લડ પ્રશરની દવા કરી મટી ગઈ પણ લોકો અત્યારે એટલા બધા ગભરાયેલા હોય છે બીજી બધી વાતમાં પડવા નથી માંગતા સીધી સીધીએલોપેથી દવા કરતા હોય છે બહેરાશ માટેનો બી એવો બધા અભિપ્રાય છે મારા પાસેથી કેમ મારે પાસે કેમ લોકો આવે છે કારણ કે એનું તોડ કોઈ બી જગ્યા નથી બધે જઈને આવે થાકીને આવે તમે એવા વિડીયો જુઓ તો આશ્ચર્ય થશે કે એમાં ડૉક્ટરોનું નામ ઉઘાડું પાડે મેં ના પાડ્યું કે ભાઈ તમે આગો અહીંયા ના પાડો એવું બધું તો ઘેર જૈન વિડીયો બનાવે કે આ ડૉક્ટરે મને આમ કહ્યું થાય જન્મમાં નહીં સંભળાય તું તું આકાશમાં પડકે પાતાળમાં જાય અને ખરેખર એમની ભૂલ નથી કારણ કે ટેકનોલોજીમાં નથી એમની ટેકનોલોજીમાં નથી મેં રસ મટે છે હવે તો શું છે ડૉક્ટરો સન્માનપૂર્વક રેફર કરે છે કે ભાઈ નોન મેડિકલમાં હોમિયોપેથીમાં પ્રણભાઈ છે એમની ટીમ છે ડૉક્ટરો છે તું ત્યાં જા મને બહુ ગૌરવ થાય છે કે બરે વાહ સોચ વિચાર બદલ્યા છે પબ્લિકને એમ કહેવાનું છે અંજાશો નહીં ગભરાશો નહીં કોઈ બી રોગનું નિદાન પોસિબલ છે ઈલાજ સંભવ છે આ ભલે આજે મારી પાસે બિહારથી ફોન આવ્યો મારી જન્મની બેરી બચ્ચી છે મેં કયો બેટા અમદાવાદ આના પડેગા મેં એક આદમી કે લી કહેશે બિહાર આવુંગા पूरा विश्व मेरे सामने पूरी नजर टिका के बैठा हुआ विश्व नजर गाड़ी बैठू छे। आमा खास करी ने। अमेरिका थी पेसेंट आए बुजराती मैंने मार्के पौत्र अमेरिका रहे मैंने कहू के दादा यू टेल द पीपल मैंने कहा बेटा प्रयत्न करेंगे अभी तो यहीं पर है मैं वहाँ रहा हूँ भी हूँ प्रयत्न किए हैं, फिर भी यह कहना चाहता हूँ घबराए नहीं बहरापन और कान की समस्याओं का बहुत ही सरल तरह से इलाज होता है समस्याएँ ठीक हो सकती है कोई उसमें डरने की बात नहीं है कान के बहरापन की बात ही नहीं है कान के सभी रोगों को ठीक किया जाए सर कान के कान चक्कर आते हैं तो चक्कर आवे तो हमारा मटाड़वा पड़े ना क्या जैसे पहले पर हुआ होती है तो परू मटे क्या जैसे અમે તો વિજ્ઞાનને જ સપોર્ટ હું તો એલોપેથી હોમિયોપેથી આયુર્વેદ નેચરોપેથી બધાનો સપોર્ટ લઉં છું હું એમ નથી કે તો હું કોઈ પેથીનો માહિતી છું પણ આઈમે બોલ હોમિયોપેથ મને ગૂંટી બી હોમિયોપેથી ડૉક્ટરે આપી હતી મને મા મજાક કરતી કે તને હોમિયોપેથી ડૉક્ટરે ગૂંટી આપી હતી કારણ કે અમારા ગામમાં હોમિયોપેથી જ હતું અને એટલો સારો ડૉક્ટર હો કે એની ગજબનો એના હાથમાં જશ હતો ખેર આપણી પાછી વાતમાં આવી જઈએ ખરેખર સાહેબ બહુ જ વિચિત્ર વાત એ છે કે સંસારમાં એનો ઇલાજ નહીં હોવાથી લોકો રીબાય છે મારા ઉપર બી અવિશ્વાસ કરે છે પણ હું જનતાને કહું છું કે અવિશ્વાસ ન કરશો આ ક્યોરેબલ ટ્રીટેબલ ટ્રીટમેન્ટ છે ઇન્ડિવિજુઅલ ડાયગ્નોસિસ પ્રમાણે સાજા થઈ શકાય છે તમને શું થયું છે તે જણાવો અને રોગમાંથી મુક્તિ પ્રાપ્ત કરો અમે શું કહીએ છીએ રોગનું નામ ગમે તે હોય તમને શું થયું છે તે જણાવો અને રોગમાંથી મુક્તિ મેળવો કારણ કે અમારી બધી દવાઓ સિમ્ટમેટિક હોય છે जादू कह रहे क्या है कि एक ही चीज से जादू कर रहे हैं ट्रीटमेंट हो रहा है ऐसा नहीं होता है डायग्नोसिस तो जरूरी है रेमेडी जरूरी है इलाज जरूरी है और इलाज कठिन है सर हमारी फीस है इक्कीस हजार पाँच सौ रुपया रजिस्ट्रेशन है एक कान का इक्कीस हजार पाँच सौ दूसरे कान का इक्कीस हजार पांच सौ बंद करवा दिया दोनों ही कान के इक्कीस हजार पांच सौ में रखो भाई तीन महीने के बाद में आए तो पैसे लेने बंद कर दो भाई उसके ट्रीटमेंट करो बेचारे ने पैसे दिए सोचो उसमें तीन घंटे की दवाई तीन महीने की दवाई तीन महीने के बाद में गारंटी उसके बाद की दवाइयाँ ट्रीटमेंट वो सभी है घर से पैसे लगते हैं तो भी घबराइए मत हमारे कहते हैं डॉक्टर कि शायद बाबा जी सनस्थ, तमें संस्था चलाओ छो कि डॉक्टर छो मेरे को डॉक्टर नहीं भाई डॉक्टर तमे लोग को छो प्रोफेशनल तमे लोग छो बिल्कुल साछी बात है खूब खूब आभार પ્રવીણભાઈ સોના આપ જોડાયા અમારા સાથે આટલી અગત્યની બાબતો વિશે એક સ્પષ્ટ ક્લેરિટી પણ આપી કે લોકોને પણ ખબર પડે લોકો પણ જાણે લોકો પણ જાગૃત થાય અમે આ જ આશ કરીશું કે જેટલા પણ લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમનું જલ્દી જલ્દી અને ઝડપથી ઝડપ વધુ નિદાન આવે અને તેમની સાંભળવાની ક્ષમતા વધુ વધે આ જ અમે કામના સાથે તો આ અમારા સાથે જે કર્ણદોષ મુક્તિ કેન્દ્રના વડા હતા પ્રવીણ ભાઈ સુરાણા જેમને વિગતવાર આ વાત કહી અને માહિતીઓ પણ આપી કે કઈ રીતે આ બહેરાશની સમસ્યાથી મુક્તિ પામી શકો છો આ સમસ્યાને લઈને જે પણ લોકો પીડાઈ રહ્યા છે તેમના માટે આ કેન્દ્ર છે કેન્દ્રમાં આવીને આપ શાંતિથી પોતાની સારવાર લઈ શકો છો અને જાણી પણ શકો છો કે આવનારા સમયમાં આનાથી આપને લાંબા સમયગાળા સુધી નિદાન કેવી રીતે મળે હાલ અમારી વિશેષ રજૂઆતમાં આટલું જ અમને આપશો રજા નમસ્કાર